જામનગર નજીક આવેલ ઠેબા ગામની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં એસીમાં ખામી સર્જાતા આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। ફાયર બ્રિગેડની ટુકડીઓ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ આગને કારણે બેંકમાં એટલો ધુમાડો ભરાઈ ગયો હતો કે ફાયર ફાઈટર ઇમારતમાં પ્રવેશી શકતા ન હતા। આખરે ફાયરના જવાનો બારી તોડીને મહા મહેનતે બેંકમાં પ્રવેશ્યા હતા અને આગને કાબૂમાં લેતા મોટી દુર્ઘટના ટળી હતી। શોર્ટ સર્કિટ ન થાય એ માટે પીજીવીસીએલની ટુકડીએ તાત્કાલિક બેંકની પાવર સપ્લાય બંધ કરી દીધી હતી। જામનગર જિલ્લામાં આજે કોરોનાના નવા બે કેસ નોંધાયા છે। સિક્કામાં એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। આ વ્યક્તિ કેરળથી આવી હોવાનો અહેવાલ છે, જ્યારે મોટી ખાવડીમાં મહારાષ્ટ્રથી આવેલ અન્ય એક વ્યક્તિ પણ કોરોનાગ્રસ્ત હોવાનું નિદાન થતાં જિલ્લામાં અન્ય રાજ્યની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા કોરોનાના બે દર્દીઓ નોંધાયા છે। જામનગરના લાલ બંગલા વિસ્તારમાં ઠંડા પીણાનો વ્યવસાય કરતા ભાવેશ મહેતા નામના શખ્સે નિઝારભાઈ આડતિયા તથા દોલતભાઈ આહુજા નામના નિવૃત્ત શિક્ષકો સાથે મળી કરોડોનું કૌભાંડ કર્યું હોવાનો આરોપ લાગ્યો છે। ઊંચું વળતર આપવાની માયાજાળ ફેલાવી આ શખ્સોએ જામજોધપુરના હિમાંશુભાઈ મહેતા તથા તેમના પરિચિતો સહિતના લોકોને વિશ્વાસમાં લઈ મોટી રકમનું રોકાણ કરાવ્યું હતું। માસિક 3-4% વળતરની લાલચ આપી કૌભાંડીઓએ 2,37,00,000 ફુલેકું ફેરવ્યું હોવાનું બહાર આવ્યું છે। રોકાણના બદલે વળતર ન મળતા છેતરાયેલા રોકાણકારો મૂંઝાયા હતા। રોકાણકારો વતી હિમાંશુભાઈ મહેતાએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે।